બ્રેક બાદ ફરીથી સ્વાગત. પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ પીએમ, ગૃહ મંત્રાલય અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે, જેમાં ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા આપવા માંગ કરી છે. દાઉદ ઇબ્રાહીમ છોટા શકીલ ગેંગનો ષડયંત્રમાં હાથ હોવાનો કવાડિયાએ દાવો કર્યો છે. ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા મળવી જોઈએ તેવો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા પણ ધમકીઓ પણ મળી ચૂકી છે, ત્યારે ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા આપવા માટે માંગ કરવામાં આવી છે. એક પત્ર લખ્યો છે જેમાં દાઉદ ઇબ્રાહીમ છોટા શકીલ ગેંગનો ષડયંત્રમાં હાથ હોવાનો કવાડિયાએ દાવો કર્યો છે અને ઝેડ સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ પીએમ, ગૃહ મંત્રાલય અને સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે અને ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા આપવા માંગ કરવામાં આવી છે. તો આ સાથે જયંતિ કવાડિયા પોતે TV9 સાથે વાત કરી રહ્યા છે. જયંતિભાઈ, શા માટે આ માંગ કરવામાં આવી છે? પત્રમાં બીજો શું ઉલ્લેખ કર્યો છે તમે? લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. તો જયંતિ કવાડિયાએ પત્ર લખીને રજૂઆત કરી છે અને માંગ કરી છે પૂર્વ પીએમ, ગૃહ મંત્રાલય અને સીએમ રૂપાણીને કે ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા આપવામાં આવે. જો કે દાઉદ ઇબ્રાહીમ, છોટા શકીલ આ તમામની ગેંગનો ષડયંત્રમાં હાથ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને સુરક્ષાના કારણોસર તેઓએ આ પત્ર લખીને રજૂઆત કરી છે. પીએમ, ગૃહ મંત્રાલય અને સીએમ રૂપાણીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા આપવા માટે માંગ કરવામાં આવી છે. ત્યારે હવે આ પત્રની શું આગામી દિવસોમાં અસર થાય છે અને કઈ રીતના પગલાં લેવામાં આવે છે, કારણ કે ઉચ્ચ સ્તરે આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને ગોરધન ઝડફિયાને ઝેડ સુરક્ષા આપવા માટે પત્ર લખીને માંગ કરી છે પૂર્વ મંત્રીએ. તો દાઉદ ઇબ્રાહીમ, છોટા શકીલ ગેંગનો ષડયંત્રમાં હાથ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં. પીએમ, ગૃહ મંત્રાલય અને સીએમ રૂપાણીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ પહેલા પણ આવી બાબતો સામે આવી ચૂકી છે.